હવે આગળ વાત કરીએ તો ઉનાની ઉનામાં કોવિડ-19ને લઈને ફળ શાકભાજી ફેરિયા પાથરણાવાળાનું મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. ઉના નગરપાલિકા દ્વારા શહેરમાં કોવિડ-19ના સંક્રમણને રોકવા લેવાયા પગલાં તમામ લારી શાકભાજી પાથરણાના વેપાર કરતા તમામને મેડિકલ ચેકઅપ કરાવી તમામને હેલ્થ કાર્ડ સાથે ઓળખ કાર્ડ કાઢી આપવામાં આવ્યા, જેથી તે ફેરિયાઓ જે માર્કેટમાં શાકભાજી ફ્રૂટ વેચાણ કરી શકશે. અને આ કામ માટે અર્બન હેલ્થ સેન્ટર ઉના દ્વારા તમામનો મેડિકલ ચેકઅપ કરાવવામાં આવશે. જો કોઈ ગંભીર લક્ષણો જણાય તો તેને અલગ રાખી સારવાર આપવામાં આવશે તેવું ચીફ ઓફિસર પાર્થિવ પરમાર અને અર્બન હેલ્થ સેન્ટરના ડૉક્ટર યોગેશ જાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ કામગીરીથી મદદ હશે, કોરોના ફેલાતા અટકાવી શકાશે. પાયલ બાંભણિયા, જેડેસ ટીવી, ઉના. જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબ તરફથી પત્ર આવ્યો હતો કે તમારા વિસ્તાર નગરપાલિકા વિસ્તારની અંદર આવેલા દૂધાલય છે, વાણંદ છે, પછી ફ્રૂટ માર્કેટવાળા અને શાકભાજીવાળા ફેરિયાઓ છે, છતાં લારીવાળા અને ફેરિયાઓ બંનેનું સ્ક્રીનિંગ કરી નાખીએ, જેના કારણે કોરોનાનો કદાચ હોય એ લોકોમાં પોઝિટિવ જેવા લક્ષણો દેખાય તો એનો ફેલાવો ન થાય. એટલા માટે થઈને નગરપાલિકા દ્વારા અને હેલ્થ વિભાગ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે. એ લોકો ચેકિંગ કરી અને નગરપાલિકાને આપે છે કે આ લોકોને કોઈ જાતના સિમ્પટમ્સ નથી, એના આધારે નગરપાલિકા આઈ કાર્ડ આપી દે છે. એ આઈ કાર્ડ સાથે જ હવેથી નગરપાલિકા વિસ્તારની અંદર શાકભાજી અને ફ્રૂટની લારીઓ અને ફેરિયાઓ બેસી શકશે, જેથી બીજી પબ્લિકની અંદર આનો પ્રસારો ન થઈ શકે.